નેશન આણંદ સત્યની સાથે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ડાકોર ખાતે હોરી પૂનમને લઈને ડાકોર અતિથિ ગૃહ ખાતે જિલ્લા કલેક્ટર એલ કે બચાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં ખેડા જિલ્લાના એસપી રાજેશ ગઢિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અધિકારીઓ પાસે તેઓના આવનાર હોરી પૂનમના મેળાને લઈને પ્લાન ઉપર ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આવનાર દર્શનાર્થીઓને કઈ અગવડ ન પડે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. ડાકોર ફાગણી પૂનમને મેળાને લઈને મુખ્ય સંકલન કરતા તરીકે પ્રાંત અધિકારી ઠાસરાને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ડાકોર દર્શને આવતા પગપાળા દર્શનાર્થીઓ માટે રૂટ નક્કી કરવાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે સ્થાનિક ડીવાયએસપી આરએનબી ડિપાર્ટમેન્ટ તથા ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે સમગ્ર મેળાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સાથે જિલ્લા કલેક્ટર દ્વારા દર્શન કરવા આવતા યાત્રાળુઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો, તેમજ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે આ વખતે યોજાનાર ડાકોર ફાગણી પૂનમના મેળાને લઈને આવનાર દર્શનાર્થીઓની સેવા અને સલામતી અનુલક્ષીને વિશેષ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને બોડી વેમ કેમેરા તથા ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવશે. આજે ફાગણી પૂનમના અનુસંધાને ડાકોર ખાતે જિલ્લા કક્ષાના તમામ અધિકારી સંલગ્ન અધિકારીઓની એક બેઠક થઈ. આના પહેલાં બે બેઠકો થઈ છે. એક નડિયાદ ખાતે તમામ સંલગ્ન અધિકારીઓ અને ડિપાર્ટમેન્ટ સાથે બેઠક થયેલી હતી અને બીજી કનીજ ખાતે અમદાવાદથી જે સેવા સંઘો આવે છે એના માટેની સંકલનની બેઠક પણ થઈ હતી. સૌથી પહેલાં મિટિંગમાં એનો ચિતાર બધા જ અધિકારીઓને આપવામાં આવ્યો. તમામ વિભાગો જે આની અંદર વત્તા ઓછા અંશે સંકળાયેલા છે એ લોકો જોડે વિગતવાર ચર્ચા કરવામાં આવી. દરેકને પોતાના રોલ બાબતે પ્લાન આપવાનું જણાવવામાં આવ્યું. દરેક વિભાગે પોતાનો પ્લાન રજૂ કર્યો અને પ્લાનને કઈ રીતે એક્ઝિક્યુટ કરી શકાય એની વાત પણ કરી. સાથોસાથ ગત વર્ષે જે એક્ઝિક્યુશનમાં નાની મોટી તકલીફો પડી હતી અથવા તો મુશ્કેલીઓ સર્જાઈ હતી એનું નિવારણ આવે એના માટે પણ પ્રયત્ન કર્યા. ઉપરાંત મુખ્ય 5 ડિપાર્ટમેન્ટો જે છે એની સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી. આ મેળાના મુખ્ય સંકલનકર્તા તરીકે એસડીએમ ઠાસરા નિયુક્ત કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ડીવાયએસપી સ્થાનિક અને ચીફ ઓફિસર આરએનબી આ અધિકારીઓની વધારે જવાબદારી હોવાના કારણે એ લોકો પાસે વિગતવાર માહિતી પણ મેળવવામાં આવી અને મિટિંગના અન્ય અધિકારીઓને એનાથી અવગત કરવામાં આવ્યા. જે ફાગણી પૂનમનો મેળો છે તેમાં 5 દિવસ જે બંદોબસ્ત ચાલનાર છે એમાં આશરે 200 જેટલા અધિકારી, 2000 જેટલી પોલીસ, એસઆરપી કંપનીઝ અને અન્ય હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી તમામનો બંદોબસ્તમાં જરૂરી ઉપયોગ કરી અને પબ્લિકની સલામતી જળવાઈ રહે એ માટેના તમામ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે. એ સિવાય રાજ્યમાંથી જે ખાસ કરીને એલસીબી, એસઓજી જેવી અમારી જે અગત્યની બ્રાન્ચીસ હોય છે ત્યાંથી પણ જાણકાર લોકોને અહીંયા બોલાવવામાં આવેલા છે, જેથી કરીને કોઈ પિક પોકેટર્સ કે અન્ય કોઈ ક્રિમિનલ હોય એને અન્ય જગ્યાએથી પણ આવતા હોય તેને આઇડેન્ટિફાય કરી શકાય. અને ખાસ કરીને ટ્રાફિકને લગતી જો વાત કરીએ તો હાથીજણથી લઈ અમદાવાદ ગ્રામ્યની હદ, અમદાવાદ સિટીની હદ અને ખેડા જિલ્લા, તો મેઇન રૂટ જે છે એ જશોદા ચોકડી, હાથીજણ, મહેમદાબાદ, ખાતરજ, મહુધા અને ત્યાંથી ડાકોર, આ રૂટ ઉપર પદયાત્રા મેઇન આવતા હોય છે. એટલે આ માટે જે જે રસ્તાઓ પર ડાયવર્ઝન કરવાના છે માનનીય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા નોટિફિકેશન્સ કરી દેવામાં આવેલા છે. યોગ્ય પોલીસ બંદોબસ્ત રહેશે, 24/7 પોલીસ પ્રેઝન્સ રહેશે, પોલીસ સહાયતા કેન્દ્રો પણ રૂટ ઉપર તમામ જગ્યાએ રહેશે. એ સિવાય તમામ જગ્યાએ જરૂરી જે બાબતો છે એ તમામ કન્ટિન્યુઅસ એનાઉન્સમેન્ટ ચાલુ રહે છે, જેથી કરી અને પબ્લિક અવેર રહે અને પબ્લિક સરળતાથી જે જે પદયાત્રીઓ આવે છે, દર્શનાર્થીઓ આવે છે એ દર્શન સરળતાથી કરી શકે. Never miss an update.